હવે સમાચારો જોઈએ વિસ્તારથી. તાપી જિલ્લાના વ્યારા ખાતે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 73મા જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે રાજ્યના મંત્રી મુકેશ પટેલના અધ્યક્ષ સ્થાને રક્તદાન શિબિર કેમ્પ યોજાયો હતો, જેમાં મંત્રી મુકેશ પટેલ સહિત રાજ્યના આદિજાતિ મંત્રી કુંવરજી હળપતિ સહિતના હોદ્દેદારો રક્તદાન શિબિરમાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર દેશમાં ભાજપના કાર્યકરો દ્વારા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 73મા જન્મદિવસને 15 દિવસ સુધી વિવિધ પ્રકારના સેવા કાર્યો કર્યા છે, ત્યારે તાપી જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા વ્યારા ખાતે રાજ્યના મંત્રી મુકેશ પટેલના અધ્યક્ષતામાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન શિબિરમાં રાજ્યના મંત્રી મુકેશ પટેલ સહિત રાજ્યના આદિજાતિ મંત્રી કુંવરજી હળપતિ, જિલ્લા ભાજપ સંગઠન પ્રભારી, જિલ્લા ભાજપ પ્રમુખ સહિતના વિવિધ મહાનુભાવોના ઉપસ્થિત રહ્યા હતા. આ રક્તદાન શિબિરમાં જિલ્લા ભાજપના મોટી સંખ્યાના કાર્યકરો ઉપસ્થિત રહી રક્તદાન કર્યું હતું, જેમાં 2 રાજ્યના મંત્રીઓએ રક્તદાન કરનાર તમામ કાર્યકરોને અભિનંદન પાઠવ્યા હતા. દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના 73મા જન્મદિવસ નિમિત્તે સમગ્ર દેશની અંદર 15 દિવસ સુધી વિવિધ પ્રકારના સેવાના કાર્યક્રમો ચાલવાના છે. ત્યારે આજે મારા પ્રભારી તાપી જિલ્લાની અંદર ભારતીય જનતા પાર્ટી તરફથી મહા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે મારી સાથે મારા સાથી મંત્રી શ્રી કુંવરજીભાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા. ખૂબ મોટી સંખ્યાની અંદર કાર્યકરો અને તમામ લોકો અહીંયા બ્લડ માટે ઉપસ્થિત થયા છે, ત્યારે તમામ બ્લડ ડોનેટરનો પણ આભાર માનું છું. સાથે સાથે અંગદાન મહાદાનની જાગૃતિ માટે પણ આ વિસ્તારની અંદર પણ અંગદાન સમિતિ તરફથી આજે બધાને આહવાન કરવામાં આવ્યું છે. તાપી જિલ્લા ભાજપ સંગઠન દ્વારા યોજાયેલા રક્તદાન શિબિરમાં ઉપસ્થિત રાજ્યના મંત્રી કુંવરજી હળપતિ આદિવાસી વિસ્તારમાં થઈ રહેલા આંદોલનો બાબતે મહત્વનું નિવેદન આપ્યું હતું, જેમાં મંત્રી કુંવરજી હળપતિએ જણાવ્યું હતું કે તાપી જિલ્લામાં કેટલાક સમયથી કેટલાક આગેવાનો અને કેટલાક ઘણેલા ઘણેલા લોકો દ્વારા હોસ્પિટલના ખાનગીકરણ બાબતમાં આદિવાસી સમાજના ભોળા લોકોને ગેરમાર્ગે દોરી આંદોલનો કરવામાં આવી રહ્યા છે અને આદિવાસી સમાજને ગુમરાહ કરવાનું કાવતરું રચવામાં આવી રહ્યું છે. તે ખોટું છે. હોસ્પિટલના ખાનગીકરણથી કોઈને કઈ નુકસાન નથી અને 300 બેડની વિનામૂલ્યની સુવિધાઓ સાથે આપવામાં આવશે અને તે પછી પણ આયુષ્માન ભારત કાર્ડની સુવિધાઓનો પણ લાભ લઈ શકશે તેવું જણાવ્યું હતું અને સરકાર આદિવાસી સમાજના ને નુકસાન થાય તેવું કરશે નહીં તેવું જણાવ્યું હતું. 15 સપ્ટેમ્બર થી 15 ઓક્ટોબર સુધી ચાલનારા કાર્યક્રમના ભાગરૂપે આજે તાપી જિલ્લાની અંદર પ્રભારી મંત્રી મુકેશભાઈના સાનિધ્યમાં બ્લડ ડોનેટ કેમ્પનો આયોજન કરવામાં આવ્યું હતું અને લગભગ આજે 101 જેટલી બોટલ અહીંથી બ્લડ ડોનેટ કેમ્પ કરવામાં આવશે અને એની સાથે સાથે મારા ભારતીય જનતા પાર્ટીના યુવા કાર્યકરોનો જે ઉત્સાહ છે એ ઉત્સાહને જોમ ભરવા માટે અમે આજે આવ્યા હતા. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની સમગ્ર દેશમાં 15 દિવસ સુધી વિવિધ સેવા કાર્યો થકી ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી નિમિત્તે ભવ્ય રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ રક્તદાન કરી રહ્યા છે અને આ કાર્યક્રમમાં અંગદાન અને મહાદાન વિશે પણ માહિતી આપવામાં આવી હતી.